કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે આજથી પવિત્ર પાવન શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આજથી ભાવિકો શિવ ભક્તિમાં લીન બન્યા છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા, તો જળ તલ ધતુરો બિલીપત્રથી શિવજીને રિઝવવા પણ પ્રયાસો કરાયા હતા. તો આજે આપણે પહેલા સોમવારે દર્શન કરીશું અંબાજી રોડ પરના કુબેર ભંડારીજી મંદિરમાં બિરાજમાન ભગવાન ભોળાનાથના. જે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય, શિવાલયો શિવભક્તોથી ઉભરાયા હતા. શહેરના તમામ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિની આલેખ જાગી હતી. શ્રાવણ માસના આરંભ સાથે જ આ વર્ષે વિવિધ સંયોગો જોવા મળી રહ્યા છે. કોરોના કાળમાં ગત વર્ષે ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં જવાની પરવાનગી મળી ન હતી. આ વર્ષે ભક્તો ગર્ભગૃહમાં જઈ જળાભિષેક કરવાનો મોકો ભક્તોને મળ્યો હતો. ભક્તો માટે મંદિરોમાં માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું હતું. તો સુરતના રૂંઢનાથ મહાદેવ, ઈચ્છાનાથ મહાદેવ સહિતના તમામ મંદિરોમાં આરતીના સમય સિવાય સવારે 6 થી રાત્રે 10 સુધી અભિષેક તેમજ દર્શન ભક્તો કરી શકશે. આ વર્ષનો શ્રાવણ માસ ખૂબ જ ખાસ છે, કેમ કે આ વર્ષે શ્રાવણ માસ સોમવારથી શરૂ થઈ સોમવાર ભાવિક ભક્તોની અત્યારે તમે જોઈ રહ્યા હો તો લાઈન છે, અને સરકારના ગાઈડલાઈન નું પાલન કરીને આપણે મંદિરને ગર્ભગૃહની અંદર ભક્તોને પ્રવેશ દ્વાર કરવામાં આવી રહ્યા છે. સેનેટાઈઝર અને માસ્ક ફરિયાદ પહેરીને અંદર ભક્તો દર્શન કરવા માટે આપણે ત્યાં વ્યવસ્થા બનાવી છે. શ્રાવણ માસ નિમિત્તે કહેવામાં આવે તો દેવોના દેવ મહાદેવ, જેને અનેક રોગો વ્યાધિથી મુક્તિ અપાવતા એવા આપણા મૃત્યુંજય પારદેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવાથી વાસ્તુદોષથી માંડીને અનેક બીડાઓ દૂર કરે છે. વિશ્વનો સૌથી મોટું પારદ શિવલિંગ આપણે ત્યાં બિરાજમાન છે, 1751 કિલોનું. તો એના દર્શનના લાભથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય. કોરોના મહામારીની એવી બીમારી ચાલી રહી હોય એની ગાઈડલાઈનનું પાલન કરીને આજે ભક્તોને માટે દ્વાર ખોલવામાં આવ્યો છે. આ શ્રાવણ મહિનો જ્યારે 4 સોમવાર અમુક મહિનાના હોય છે, પણ આ શ્રાવણ મહિનાની અંદર 5 સોમવાર આવ્યા છે, એટલે પંચમુતી એને કહેવા જોઈએ કે પંચમુખી શ્રાવણ મહિનો કહેવામાં આવે. એટલે 5 સોમવારનો ખૂબ જ મહત્ત્વ અને ખૂબ જ ધામધૂમથી ભક્તો પોતાની સેફટી રાખીને અને મહાદેવના ભક્તો દર્શન કરી રહ્યા છે. અને આપણે બી ગાઈડલાઈન આપી રહ્યા છીએ કે સરકારનું નિયમોનું પાલન કરે અને મહાદેવ દાદા તમારા જીવનમાં પ્રગતિ આપે અને તમારી મનોકામના પૂર્ણ થાય. બોલીએ શ્રી કર્મનાથ મહાદેવ કી જય. મારું ભગવાન કર્મનાથ દાદાને એક જ પ્રાર્થના, આ ધામ કર્મનાથ મહાદેવ છે, કાપોદરા 4 રસ્તા સુરત. કર્મનાથ દાદા સિવાય કોઈ પણ મહાશિવાલય હોય, નાનું હોય કે જ્યોતિર્લિંગનું ધામ હોય, મહાદેવને એક જ પ્રાર્થના કે આ કોરોના મહામારીમાં જે વ્યક્તિઓ દુભાઈ રહ્યા છે કે દુભાઈ ગયા છે, આ મહામારી જે ચાલી રહી છે વિશ્વમાં, જે આ દુઃખનો અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં સમય ચાલી રહ્યો છે, ભગવાન મહાદેવને એક જ પ્રાર્થના કે આ સમયમાંથી હરેક વ્યક્તિઓ મુક્ત થાય. શિવપુરાણમાં જેમ કીધું છે કે ભગવાન મહાદેવ છે રોગ દોષના નાશ કરવાવાળા દેવ, ભગવાન મહાદેવને એટલી જ પ્રાર્થના કે આ કોરોના મહામારીમાંથી હરેક વ્યક્તિને દૂર કરે, અને જે વર્તમાન સમય છે એ વર્તમાન સમયમાંથી મુક્તિ મળે, અને જે પહેલાં પરિસ્થિતિ હતી એવી રેગ્યુલર પરિસ્થિતિ થાય, અને ભગવાન મહાદેવના આરોગ્ય જે અત્યારે વર્તમાન શ્રાવણ માસમાં જે પૂજા ચાલે છે સંપૂર્ણ શ્રાવણ માસ આ રીતે કાયમિક માટે પૂજા ચાલુ રહે એવી ભગવાન મહાદેવ દાદાને પ્રાર્થના. આ મા મંદિરની તો શ્રદ્ધા વર્ષો જૂની, 500 વર્ષો કહી શકો, 700 વર્ષો કહે છે, પણ ભગવાન મહાદેવ દાદાની શ્રદ્ધાનો વિષયમાં શિવા પુરાણમાં કીધું છે કે જેમ શાલિગ્રામની મૂર્તિ હોય એમ જેમ શિવાલય હોય એમાં જે ચેતના હોય એ આ કર્મનાથ મહાદેવ દાદાની છે. કર્મ ઇતિ નારાયણ, જેવું કર્મ કરે એવું જ મહાદેવ દાદા ફળ આપે છે. આ મહાદેવ દાદાનું શિવપુરાણમાં પણ કીધું છે કે જેવા કર્મ કરો એવું ભગવાન ફળ આપે છે. આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ વિવિધ યોગ પણ બન્યા છે, ત્યારે માનસિક શાંતિ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાં પણ રાહત થશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.